કરીશું. સુરતમાં લાગેલી ભીષણ આગની રઘુવીર કાપડ માર્કેટમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ છે. ફાયર વિભાગની 50થી વધુ ગાડીઓએ પાણીનો ઇમારો ચલાવ્યો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 12મા અને 13મા માળે વધુ આગ ફેલાઈ ગઈ છે. વારંવાર સુરતની અંદર આગ લાગવાના બનાવો બની રહ્યા છે. સુડાની હદમાં રઘુવીર માર્કેટ આવેલી છે. સારોલી વિસ્તારની અંદર આ રઘુવીર માર્કેટ આવેલી છે. તો બિલ્ડિંગના 12મા અને 13મા માળે આ આગ વધુ ભીષણ રીતે ફેલાઈ હતી. સુરતમાં વારંવાર આગ લાગવાના બનાવ સામે આવી રહ્યા છે, જેના કારણે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. 8મી જાન્યુઆરીએ પણ આ જ બિલ્ડિંગની અંદર આગ લાગવાનો બનાવ બન્યો હતો, ત્યારે આજે 21મી જાન્યુઆરી ફરી એકવાર અહીં ભીષણ આગ લાગી છે. રાત્રે 3-4 વાગે મોડી રાત્રે આગ લાગવાની શરૂઆત થઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા તેજસ મોદી આપણી સાથે જોડાયા છે. જી તેજસ, હાલ શું પરિસ્થિતિ છે? રઘુવીર માર્કેટમાં લાગેલી આગના નિરીક્ષણ માટે સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ પહોંચ્યા છે. અત્યારે તેઓ અધિકારીઓ પાસે માહિતી મેળવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એનવી ઉપાધ્યાય સાથે તેઓ વાત કરી રહ્યા છે અને માહિતી મેળવી રહ્યા છે. મહાનગરપાલિકાના કોર્પોરેટર પણ છે, રજે રજની માહિતી મેળવી રહ્યા છે. કારણ કે જે ઘટના બની છે, ક્યાંક ને ક્યાંક ઘટના ખૂબ ગંભીર છે. આપણે કલેક્ટર સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું. સર, ખૂબ ગંભીર ઘટના છે, શું માહિતી અત્યારે તંત્રને મળેલી છે અને કયા પ્રકારની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે? અત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેટ એક મિનિટ બધા ગોઠવાઈ જાઓ, બધા બધા આવી જાઓ, અત્યારે વહેલી સવારની જે આગ લાગી છે એમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી, ફાયરની ટીમ અને આજુબાજુના જે નગરપાલિકાઓ અને ઇન્ડસ્ટ્રીઝ સુરતની આજુબાજુની છે, બધાના ફાયર બાઉઝર્સ, વોટર બાઉઝર્સ અહીંયા આગળ ઉપલબ્ધ છે અને એ લોકો ફાયર સાથે કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને ઇન્ફ્લેમેબલ મટીરિયલ છે એટલે એ સમય લાગી રહ્યો છે અને એની ઉપર આપણી પાસે જે ઇક્વિપમેન્ટ્સ છે એના દ્વારા એ અત્યારે કામગીરી બધી જગ્યાએ થઈ રહી છે. આજ અર્લી મોર્નિંગ સે યહાં પે જો આખી ઘટના હુઈ હૈ ઉસમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કી પૂરી ટીમ. વહેલી સવારે 3-4 વાગે આગ લાગવાનો આ બનાવ બન્યો હતો. હજી પણ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. ફાયર વિભાગની 25થી વધુ ગાડીઓ પાણીનો મારો ચલાવી અને આ ભીષણ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ બિલ્ડિંગના 12મા અને 13મા માળે આગ વધુ ભીષણ રીતે ફેલાઈ ગઈ છે અને ફાયરના જવાનો પોતાનો જીવ જોખમમાં મૂકી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાત કરી રહ્યા છે જે મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે, તેઓ તેમને માહિતી આપી રહ્યા છે અને માહિતી લઈને તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે અને શું સ્થિતિ છે તેનો તાક મેળવીને આગળ કાર્યવાહી કરવામાં આવશે. આપણે એમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું અને જાણીશું કે સમગ્ર મામલે તેઓનું શું કહેવું છે. કારણ કે ખૂબ ગંભીર ઘટના છે, આ આખો એ વિસ્તારથી સુડામાં આવે છે અને સુડાની હદની હોવાના કારણે ક્યાંક ને ક્યાંક જે મહાનગરપાલિકા છે તેમની એક લિમિટેશન હોય છે અને તે પ્રમાણે તેઓ કામગીરી કરશે, પણ જે રિપોર્ટ છે તે આપવામાં આવશે. આપણે કલેક્ટર સાહેબ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ આખા મામલે, કેમ કે જે બિલ્ડિંગ છે તેનું સ્ટ્રક્ચરની અત્યારે કલેક્ટર મુલાકાત લઈ રહ્યા છે અને કઈ રીતે કામગીરી થઈ શકે છે તેની માહિતી મેળવે છે. સર, જે ઘટના બની છે સરકાર તરફથી કોઈ નિર્દેશ આપવામાં આવ્યા છે આપને આ સંદર્ભે કોઈ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો? આ જે ઘટના બની છે એના માટે અત્યારે તો એનું રેસ્ક્યુની એક્ટિવિટી ચાલી રહી છે ને સાફ સાફ, ત્યાં આગળ ફાયર કંટ્રોલમાં આવે એના પછીના બધા ઇવેન્ટ્સ હોય છે, પણ અત્યારે તો ફાયર કંટ્રોલ કરવી એ પ્રાયોરિટી હોય એટલે ફાયર કંટ્રોલ કરવા ઉપર અત્યારે. સર, આપણે જે પ્રાથમિક માહિતી મેળવી, શું મુશ્કેલી પડી રહી છે ફાયર કંટ્રોલ કરવાની? કારણ કે છેલ્લા 7 કલાકથી આ આગ હજુ પણ યથાવત છે. ફાયર ફાઈટર્સ ખૂબ મહેનત કરી રહ્યા છે. લગભગ 1000 ડિગ્રીથી વધારે ટેમ્પરેચર અંદર છે. શું કહેશો એ બાબતે?
પણ એ જે જગ્યા પર આગ લાગી છે એ જગ્યાની અંદરના કન્ટેન્ટ છે એ બધા ટેક્સટાઇલ છે, એટલે ટેક્સટાઇલ મટીરિયલ પોતે ઇન્ફ્લેમેબલ મટીરિયલ હોય છે, એટલે એ ઇન્ફ્લેમેબલ મટીરિયલમાં એનું ઝડપથી આગ પકડવાની પ્રવૃત્તિ હોય એટલે એ કંટ્રોલ કરવી અઘરી પડતી હોય છે અને દરેક જગ્યાએ આ ઇસ્યુ હોય છે. પણ એ અત્યારે કોર્પોરેશનના એ ઉપરાંત બીજા બધા ફાયર ટેન્ડર્સ છે એ લોકો પણ પૂરેપૂરી મહેનત કરી રહ્યા છે. સર, છેલ્લો સવાલ, જે સ્ટ્રક્ચર છે એમાં ખાસ કરીને આપ જુઓ તો બહારના ભાગમાં જે દિવાલ છે તેની બહાર એક લેયર ઊભું કરવામાં આવ્યું છે, અને ભૂતકાળમાં પણ એવું જોવા મળ્યું છે કે આ પ્રકારના લેયર હોય છે તેમાં ફાયર કંટ્રોલ કરવું અથવા તો ફાયરની કામગીરી કરવી ખૂબ મુશ્કેલ હોય છે. આજે આગળના ભાગમાં લેઆઉટ ઊભા કરવામાં આવ્યા છે, શહેર હોય કે જિલ્લાની હદ હોય, આવા પ્રકારના જે લેયર ઊભા કરવામાં છે ખૂબ ગંભીર છે. એ બાબતે આ ઘટના પછી કોઈ કાર્યવાહી કરવા અથવા તો એ દિશામાં કોઈ દિશાનિર્દેશ નક્કી કરવામાં આવશે ખરો? આપ જે કહો છો એ ટેકનિકલ મુદ્દો છે, ફાયરમાં એ લોકોને વધારે ખબર હોય, એ જે પ્રમાણે કહેશે એ પ્રમાણે કાર્યવાહી કરશે. જિલ્લા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલ અત્યારે તેઓ સ્થળની મુલાકાતે આવી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે. જે પ્રાથમિકતા છે તે આગને કાબૂમાં કરવાની છે. છેલ્લા 8 કલાકથી આગ કાબૂમાં આવી રહી નથી, સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કલેક્ટર અત્યારે મુલાકાત લઈ રહ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ કે જે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક આ પ્રકારના સ્ટ્રક્ચર જોખમી હોય છે, ચાહે સુરત શહેરમાં હોય કે સુરત શહેરની બહારના વિસ્તારોમાં હોય. જોવાનું છે કે આને લઈને કોઈ દિશાનિર્દેશ કે કોઈ ગાઈડલાઇન્સ બનાવવામાં આવે છે કે નહીં. કેમેરામેન રાકેશ ગિરાજ સાથે તેજસ મોદી, Zee24 કલાક, સુરત. તો આગની ઘટનાને 8 કલાકનો સમય વીતી ગયો છે અને હજુ પણ આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો નથી. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હજી પણ ચાલી રહ્યા છે. ફાયર વિભાગના કર્મચારીઓ અને ફાયરના જવાનોને ખૂબ જ મુશ્કેલી નડી રહી છે આગ પર કાબુ મેળવવા માટે. ફાયરની જે ટીમ છે તે કામગીરી 8 કલાકથી અહીં કરી રહી છે.